नमस्कार, मैं हूं आपके साथ अनुष्का राय और आप देख रहे हैं जीटीवी न्यूज चैनल। आइए अब बढ़ते हैं आज की खास खबरों की ओर। फैशन उद्योग में शामिल कलाकारों के उत्थान के लिए एक मजबूत मंच प्रदान करने और देश और विदेश में ग्राहकों को अपने उत्पादों और कला कारीगरी की डिलीवरी के उद्देश्य से आज आयोजित एक कार्यक्रम में टीका शाह ब्रांड का भव्य उद्घाटन किया गया। कपड़ा उद्योग की कलाकारों और फैब्रिक पेंटिंग के क्षेत्र में काम करने वाले लोगों की आजीविका के लिए विभिन्न अभिनव पहल करने वाले मृणाल देवी के निधन के बाद नया लॉन्च किया गया ब्रांड टीका शायद उनकी विरासत और मिशन को आगे बढ़ाने के लिए प्रतिबद्ध है। आज की आधुनिक महिलाओं के विधिक फैशन जरूरतों के साथ उत्पादों की निष्पक्षता पर विशेष ध्यान देने के साथ टीका शाह ब्रांड के तहत फैशन परिधानों की एक विस्तृत श्रृंखला पेश की जाएगी। यह ब्रांड मुख्य रूप से 18 से 60 वर्ष की उम्र की महिलाओं के लिए एथनिक और इंडो वेस्टर्न गारमेंट्स की पेशकश करेगा, जो बाजार में वर्तमान में उपलब्ध महंगे ब्रांडों की तुलना में बहुत ही ऊंचे मूल्य पर समान गुणवत्ता के उत्पादों की पेशकश करेगा। इस अवसर पर टीका शाह ब्रांड की मालिक उर्वी जडेजा प्रयासी सा और सोनाली वाघेला ने कहा, आज का दिन हमारे लिए बहुत खास है क्योंकि हम महिला ग्राहकों को टीका शाह ब्रांड के तहत फैशन गारमेंट्स की एक विस्तृत श्रृंखला पेश कर रहे हैं। मृणाल देवी के निधन के बाद हम उनकी विरासत और मिशन को आगे बढ़ाने के लिए प्रतिबद्ध है। अहमदाबाद में स्टोर लॉन्च के साथ ही हम अगले 2 वर्षों में गुजरात के अन्य शहरों में अपने और फ्रेंचाइजी नेटवर्क के साथ 10 से 15 स्टोर लॉन्च करने की योजना बना रहे हैं। हम देश भर में व्यापक ग्राहक आधार तक पहुँचने के लिए अपने उत्पादों को प्रमुख ई कॉमर्स प्लेटफॉर्म पर भी सूचीबद्ध करेंगे। मुझे विश्वास है कि हमारे उत्पादों की गुणवत्ता के साथ साथ इसकी उचित कीमत निश्चित रूप से महिलाओं को आकर्षित करेगी। रिपोर्टर नीता लिम्बाचिया अहमदाबाद। મારું નામ પ્રિયાંશી છે અને હું ઉર્વી જાડેજા સાથે આ ટીકા સાહેબના જર્નીમાં એમની સાથે જોડાવેલી છું। હું નાનપણથી એમને ઓળખું છું અને નાનીમા સાથે હું પણ એટલી જ ક્લોઝ છું જેટલું હું મારા રિયલ દાદી સાથે છું। આ બ્રાન્ડ મારા માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ઉર્વી મેમ માટે છે। અને અનફોર્ચ્યુનેટલી નાનીમા અત્યારે અમારી સાથે નથી, પણ જ્યારે અમે અને ઉર્વી મેમે મળીને આ ડિસિઝન લીધું તો હવે અમને એવું લાગે છે કે એ અમારી વચ્ચે જીવિત છે। હું હંમેશાથી ફેશન માટે બહુ જ પેશનેટ હતી અને મને આ ઓપોર્ચ્યુનિટી મળી એના માટે હું ખૂબ જ આભારી છું ઉર્વી મેમની, એન્ડ થેન્ક યુ સો મચ। બ્રાન્ડ વિશે થોડું હું કહેવા માંગીશ, અમારી હું મિનલ દેવીની ડોટર છું અને એમનું નિકનેમ હતું ટીકા સાહેબ, બધા એમને ટીકા સાહેબથી બોલાવતા, એટલે આઈ એમ પ્રાઉડ ફીલ કરું છું હું કે હું ટીકા સાહેબની ડોટર છું। અને મારા માના દેહાંત પછી મારે એમને જીવંત રાખવા હતા, સો એ કેવી રીતે રાખવા એ થોટમાં એક આ નવો એક આઈડિયા, ક્રિએટિવ આઈડિયા આવ્યો કે આનાથી વધુ સારી શ્રદ્ધાંજલિ હું મારી માને ના આપી શકું, કારણ કે આ એનું મૂળ એનું અસ્તિત્વ હતું, કલા, હેન્ડ એમ્બ્રોઇડરી, પેઇન્ટિંગ, ફેબ્રિક પેઇન્ટિંગ, આ એમના રગરગમાં હતું। મેં ક્યારેય મારી માને આરામ કરતી નથી જોઈ। એમની પ્રકૃતિ, એમનો સ્વભાવ એ ત્યાગનો હતો અને મેં હંમેશા જોયો છે, અમારી માટે નહીં પણ લોકો માટે ત્યાગ કરો, આ સૌથી મોટું ગુણ એનામાં હતો અને આ ગુણને આગળ વધારવા માટેની હું પ્રયત્ન કરી રહી છું। ટીકા સાહેબ, આના દ્વારા અમે જે રોજગાર હેન્ડવર્ક છે જે લુપ્ત થઈ રહ્યું છે ધીમે ધીમે મશીન વર્કને બધું આવતા, સો હેન્ડ એમ્બ્રોઇડરી છે, મશીન આપણે ફેબ્રિક પેઇન્ટિંગ છે, ખાટ વર્ક છે, આ બધા કલા કારીગરો જે છે એ લોકોને અમે એક કામ પણ આપીએ, પ્રોત્સાહન પણ આપીએ, એમનું ઘર પણ ચાલે, કારણ કે મારા માં ટીકા સાહેબ આ જ કરતા હતા, બધા એમને એટલે જ બા સાહેબ ટીકા સાહેબ કહેતા હતા અને આ જ પ્રથાને હું આગળ વધારવા માંગુ છું। આનું એક સ્ટેપ આગળ મેં એવું ભવિષ્ય વિચારેલું છે કે આમાંથી 50% જે બી કોઈ ટીકા સાહેબની ઇન્કમ હોય એમાંથી 50% ચેરિટી કરવામાં આવશે। ટીકા મેં ફિલહાલ ઇતના હી, ઇસી તરહ કી ખબરો કો દેખને કે લિયે બને રહીએ જીટીવી ન્યૂઝ ચેનલ કે સાથ।